नमस्कार विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राइमरी स्कूल द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय अंग्रेजी में एक ग्रामरनो टॉपिक એટલે કે अंग्रेजी व्याकरणनो विषय लईने आव्या छीए। तो चलो आपणे जोईए ए ग्रामरनो टॉपिक जे छे धीस इज अने धीज आर। तो आजना आपणो टॉपिक छे धीस इज अथवा धीज आर। तो धीस इज ए एक वचननुं रूप छे जे नजीकनी एक व्यक्ति वस्तु प्राणी वगैरे विषे निर्देश करवा माटे धीस इजनो उपयोग थाय छे। ज्यारे धीज आर ए बहुवचननुं रूप छे जे नजीकनी एक करता वधु व्यक्ति वस्तु प्राणी वगैरे विषे निर्देश करवा माटे धीज आरनो उपयोग थाय छे। एटले कि आपणी आसपास कोई वस्तु पड़ेली होय अने जो एक होय तो त्यां आपणे धीस इजनो उपयोग करीने वाक्य बनावी शकीशुं। जेम कि एक गाय आपणी बाजूमां उभेली छे तो आपणे बोली शकीए कि धीस इज अ काउ। अने जो एक करता वधारे गायो आपणी बाजूमां नजीकमां होय तो आपणे कही शकीए छीए धीज आर काउज। तो आ रीते आपणे एकवचनमां धीस इजनो उपयोग करीशुं अने बहुवचनमां धीज आरनो उपयोग करवानो छे અને એ પ્રમાણે વાક્ય બનાવવાના છે। ચાલો એના એક્ઝામ્પલ જોઈએ કેટલાક। તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે ધીસ ઇઝ ટીનાઝ પેન। આ ટીનાની પેન છે। તો તમે જોઈ શકો છો પેન એ એકવચનમાં છે એટલે કે એક જ પેન છે એટલે ત્યાં આપણે ધીસ ઇઝ મૂક્યું છે। અને અહીંયા બહુવચન છે ધીઝ આર ટીનાઝ પેન્સ। તો અહીંયા પેન્સ તમે જોઈ શકો છો બહુવચનમાં છે એટલે કે એક કરતાં વધારે પેન છે તો આપણે ત્યાં ધીઝ આરનો ઉપયોગ કરીને બહુવચનનું વાક્ય બનાવ્યું। તે જ રીતે બીજું ઉદાહરણ છે ધીસ ઇઝ ટીના નીતિન્સ કાઇટ। આ નીતિનનો પતંગ છે। તો એક જ પતંગ છે, કાઇટ એકવચનનું રૂપ છે એટલે ત્યાં આપણે ધીસ ઇઝનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું। જો એનું બહુવચન કરવું હોય તો આ રીતે બનશે ધીઝ આર નીતિન્સ કાઇટ્સ। આ નીતિનના પતંગો છે। તો કાઇટ્સ બહુવચનમાં છે એટલે ત્યાં આપણે ધીઝ આરનો ઉપયોગ કર્યો। તો આ રીતે એકવચન વસ્તુ જો એક હોય તો ધીસ ઇઝ મૂકવાની અને વસ્તુ જો એક કરતાં વધુ હોય તો આપણે ધીઝ આરનો ઉપયોગ ત્યાં કરીએ છીએ। હવે એક મહત્ત્વની નોંધ, એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ। આપણે જાણીએ છીએ કે દરેક નામની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ મૂકીએ છીએ તો એનો ઉપયોગ શું છે? તો અહીંયા આપણને કહ્યું છે કે એપોસ્ટ્રોફી એસ એ વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સંપણ અથવા વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ અથવા માલિકી દર્શાવે છે। એટલે કે કોઈ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ હોય એટલે કે ફાધર, મધર, બ્રધર આ બધા એક વ્યક્તિના વ્યક્તિ સાથેનો સંબંધ બતાવે છે। જ્યારે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિની હોય, એ માલિકી હોય એની, તો એ વ્યક્તિની વસ્તુ સાથેની માલિકી દર્શાવે છે। જેમ કે અહીંયા આપણને એક્ઝામ્પલમાં આપેલું છે ટીચર્સ ચેર, શિક્ષકની ખુરશી। તો અહીંયા ખુરશી તો છે પણ કોની છે? શિક્ષકની, એટલે ત્યાં શિક્ષકનો ખુરશી સાથેનો સંબંધ બતાવેલો છે। બીજું છે મોહન્સ સિસ્ટર કે મોહનની બહેન। તો અહીંયા વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ આવ્યો કે મોહનનો સંબંધ એની બહેન સાથેનો છે। અને ત્રીજું છે મંકીઝ ટેલ એટલે કે વાંદરાની પૂંછડી। તો વાંદરાનો એની પૂંછડી સાથેનો સંબંધ હોય છે એટલે ત્યાં એની માલિકી થઈ। તો જ્યાં પણ એપોસ્ટ્રોફી એસ મૂકેલો હોય ત્યાં સમજી લેવાનું કે વસ્તુ સાથે અથવા તો એ વ્યક્તિ સાથે એનો સંબંધ છે। અને એપોસ્ટ્રોફી એસનો મતલબ થાય છે ગુજરાતીમાં નો, ની, ના, નું। તો જે પણ વાક્યરચના બનતી હોય એ પ્રમાણે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે કેટલાક શબ્દો જોઈ લઈએ, એના પરથી આપણે વાક્ય બનાવવાના છે। તો અહીંયા આપણને આપેલું છે કે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે ધીસ ઇઝ અથવા ધીઝ આરનો ઉપયોગ કરી વાક્યો લખો। તો ધીસ ઇઝ એકવચનનું રૂપ છે અને બહુવચનનું રૂપ થાય છે આનું ધીઝ આર। ધીસનું બહુવચન છે ધીઝ અને ઇઝ એકવચનનું ક્રિયાપદ છે જ્યારે આર બહુવચનનું ક્રિયાપદ છે। તો એક્ઝામ્પલ જોઈએ આપણે કઈ રીતે વાક્ય બનાવવાના છે। તો અહીંયા આપણને આપેલું છે મિતાઝ પર્સ, મિતાનું પર્સ। તો આપણે અહીંયા જે વસ્તુ આપેલી છે એને ધ્યાનમાં લેવાનું। અહીંયા પર્સ છે એ એક જ છે એટલે કે એક વચનમાં છે તો વાક્ય બનશે ધીસ ઇઝ થી
तो आ रीते वाक्य बन से धीस इज मितास पर्स, आ मितानु पर्स छे। बीजू एक्जाम्पल जो है अंकित मार्बल्स, अंकित नी लखोटियो। तो अँ मार्बल्स ए बहुवचन में है एटले आपणे वाक्य बन से त्यां धीज आरथी बराबर। तो वाक्य आ रीते बन से धीज आर अंकित्स मार्बल्स, आ अंकितनी लखोटियो छे। तो विद्यार्थी मित्रों आ रीते आपणे वस्तुने ध्यानमां लईने एकवचन के बहुवचनमां उपयोग आपणे एनो करवानो छे, धीस इज के धीज आरनो। तो जोईए तमारा माटे केटलाक वाक्यो छे। पहेलुं वाक्य छे मनोज बेट, मनोजनुं बेट। तो अहींया एक ज बेट छे तो वाक्य बनशे आपणुं आ रीतनुं धीस इज मनोज बेट, आ मनोजनुं बेट छे। नंबर बे छे नितिन्स बुक्स, अहींया बुक्स बहुवचनमां छे, नितिनना पुस्तको। तो वाक्यनी शुरुआत थशे धीज आरथी, तो आ रीतनुं वाक्य बनशे धीज आर नितिन्स बुक्स। नंबर त्रण ममताज पेन्सिल, पेन्सिल एक वचन छे, तो आ रीतनुं वाक्य बनशे धीस इज ममताज पेन्सिल। नंबर चार किरण्स टॉय, किरणना रमकड़ा, टॉयज बहुवचन छे, तो वाक्य बनशे धीज आर किरण्स टॉयज। नंबर पांच बीनाज फ्रॉक, बीनानू फ्रॉक, तो फ्रॉक एक ज छे, तो एक वचन में वाक्य बनशे धीस इज बीनाज फ्रॉक, आ बीनानू फ्रॉक छे। नंबर छ मेहुल्स काइट्स, मेहुलना पतंगो, तो काइट्स बहुवचन छे एटले धीजार थी वाक्य बनशे धीजार मेहुल्स काइट्स। नंबर सेवन रिमास ग्लासीस, ग्लासीस बहुवचन छे, तो धीज आर रिमास ग्लासीस। नंबर आठ दिव्याज बेग, दिव्यानी बेग एटले के दिव्यानू दफ्तर, तो धीस इज दिव्याज बेग, तो बेग साथ दिव्यानी मालिकी बतावी। केयूर्स लेटर, केयूरना पत्रों, तो धीज आर केयूर्स लेटर्स बहुवचन वाक्य बन्यू। अने छेल्लू छे अरुण्स कैप, अरुणनी टोपी, तो एक ज टोपी छे, तो वाक्य बनशे एकवचन में धीस इज अरुण्स कैप। तो विद्यार्थी मित्रों आ रीते आपणे व्यक्तिनो वस्तु साथे के व्यक्तिनो व्यक्ति साथे संबंध बताविने वस्तु एकवचन में छे के बहुवचन ते ध्यानमां राखीने आपणे त्यां धीस इज के धीज आरनो उपयोग करीने वाक्यो बनावता शीख्या। तो आजनो टॉपिक अहींया आपणे पूरो करीए छीए। गुड बाय, थैंक यू, जय श्री कृष्ण।